થોમસ આલ્વા એડિસન એક પાગલ કે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનનો જન્મ અઢારસો સુડતાલીસમાં ઉત્તર અમેરિકામાં આવેલા ઓહિયોના મિલાન ગામે થયો હતો એમના ડચ પિતાનું નામ સેમ્યુઅલ અને સ્કોટિશ માતાનું નામ નાન્સી ઇલિયટ હતું જન્મ વખતે એમનું માથું ખૂબ મોટું હતું તેથી લોકોએ એવી ધારણા બાંધેલી કે તેઓ મંદબુદ્ધિ નીકળશે એમને શાળામાં ભણવા મૂક્યા ત્યારે ભણવામાં તેમનું મગજ બરાબર ચાલતું નહીં એટલે તેમને તેમના વર્ગ શિક્ષક સળેલા મગજવાળો કહીને બોલાવતા વર્ગમાં ભણવામાં તેમનો સૌથી છેલ્લો નંબર આવતો ત્રણ માસના ટૂંકા ગાળામાં એમણે શાળા અભ્યાસ છોડી દીધો હતો ત્યારબાદ તેમણે તેમનું શિક્ષણ તેમની માતા પાસેથી લીધું એકવાર તેમને આકાશમાં ઉડવાનું મન થયું એના માટે તેમણે પેટમાં ગેસ ઉત્પન્ન થાય તેવો પદાર્થ પીધો પેટમાં ગેસ ઉત્પન્ન થતાં તેઓ ખૂબ હેરાન થયા એકવાર તેઓ મરઘીના ઈંડા સેવા બેઠા હતા આ જોઈને તેમની માતાએ તેમને પૂછ્યું કે શું કરે છે તેમણે જવાબ આપ્યો મરઘીના ઈંડા સેવું છું તેમની માએ હસતા હસતા કપાળ કૂટ્યું અને બોલ્યા હે ભગવાન આ છોકરો શું કરશે બાળપણથી જ એમને નવા નવા પ્રયોગો કરવાનો શોખ હતો પરંતુ પોતાનો શોખ પૂરો કરવા પૈસા અને લેબોરેટરી તો જોઈએ ને સમય જતાં એમણે રેલવેના અધિકારીની રજા લઈ રેલવેમાં છાપા વેચવા માંડ્યા એક ચૌદ વર્ષના નાના છોકરાને છાપા વેચતો જોઈ ગાર્ડ ખૂબ પ્રભાવિત થતો આ ગાર્ડે તેમનું ગાડીમાં આવવા જવાનું ભાડું માફ કર્યું હવે થોમસ આલ્વા એડિસને જાતે જ છાપું કાઢવાનું વિચાર્યું આ માટે રેલવેના સિગરેટ પીવાના અલગ ડબ્બામાં પ્રકાશન કચેરી શરૂ કરવા માટે રેલવે અધિકારીની પરમિશન માગી અને પરમિશન મળી ગઈ હવે તેમણે ગ્રાન્ડ ટ્રંક હેરલ્ડ નામનું છાપું પ્રકાશિત કર્યું છાપાના તેઓ તંત્રી મુદ્રક પ્રકાશક અને વેચનાર ફેરિયા પણ હતા રસાયણ વિજ્ઞાનના પ્રયોગો માટે રસાયણો પણ તેઓ ડબ્બામાં જ રાખતા સમય મળતા તેઓ પ્રયોગો કરતા એકવાર ગાડીમાં આંચકો આવતા ફોસ્ફરસનો ટુકડો સળગી ઉઠ્યો અને ગાડીના ડબ્બામાં આગ લાગી આ જાણી રેલવેનો ગાર્ડ ખૂબ ગુસ્સે થયો અને એડિસનને જોરથી તમાચો માર્યો આ તમાચો એટલો જોરદાર હતો કે એડિસન આખી જિંદગી માટે એક કાને બહેરા થઈ ગયા અઢારસો બાસઠમાં એક સવારે તેઓ સ્ટેશને લટાર મારતા હતા ત્યાં તેઓએ જોયું કે એક નાનું બાળક ટ્રેનના પાટા પર રમે છે અને સામે ટ્રેન પૂર ઝડપે આવે છે તેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર કૂદી પડ્યા અને પેલા નાના બાળકને બચાવી લીધો આ બાળક ત્યાંના સ્ટેશન માસ્ટરનું હતું ઉપકારવશ થઈને સ્ટેશન માસ્તરે તેમને રેલવેમાં સંદેશાવાહકની નોકરી અપાવી ચાલુ નોકરીએ મતદાન યંત્ર શોધી કાઢ્યું આ યંત્રનું તેમણે જાહેરમાં પ્રદર્શન યોજ્યું આ યંત્રની તેમણે પેટન્ટ લીધી તેમણે નોકરી હવે છોડી દીધી ખાલી ખિસ્સા લઈને ન્યૂયોર્ક આવ્યા ભૂખ્યા પેટે એમને બે દિવસ ગોલ્ડ ઇન્ડિકેટર કંપનીમાં વિતાવ્યા આ કંપનીમાં અચાનક ટ્રાન્સમીટર બગડી ગયું આ ટ્રાન્સમીટર તેમણે રિપેર કરી આપ્યું કંપનીએ તેમને સીધા જ મેનેજર બનાવી દીધા અઢારસો ઓગણ પોપ નામના ઇજનેયર સાથે મળીને તેમણે ગોલ્ડ પ્રિન્ટર શોધી કાઢ્યું અઢારસો છોતેરમાં ન્યૂયોર્ક છોડ્યું અને મેન્ પાર્કની ફેક્ટરીમાં કામ શરૂ કર્યું અહીં તેમણે ગ્રહામ બેલેએ સોધેલા ટેલિફોનની ખામીઓ દૂર કરી 1877 માં એમણે ફોનોગ્રાફની શોધ કરી લોકો આ સાધનને બોલતું ચાલતું સાધન કહેતા હવે તેમણે વીજળીનો ગોળો બનાવવાની શરૂઆત કરી આ કામમાં ઘણા વૈજ્ઞાનિકો નિષ્ફળ ગયા હતા તે વખતે ગેસનો ઉપયોગ બત્તી કરવા માટે થતો હતો તે વીજળીથી ચાલતો ગોળો બનાવવા માંગે છે તેની જાહેરાત માત્રથી ન્યુયોર્કના શેર બજારમાં ગેસના શેરોના ભાવ ગગડી ગયા હતા કારણ માત્ર એટલું જ હતું કે આ કામ હવે થોમસ આલ્વા એડિસને હાથ પર લીધું છે હા મિત્રો આ એ જ બાળક છે જેને શિક્ષકે સ્કૂલમાંથી સડેલા મગજવાળો કહી કાઢી મૂકેલો વીજળીનો ગોળો બનાવવા તેમણે સોળસો જેટલા ખનીજો વાપરી જોયા હતા સખત પરિશ્રમ પછી તેઓ વીજળીનો ગોળો બનાવવામાં સફળ થયા આ ગોળાએ ચાલીસ કલાક પ્રકાશ આપ્યો હતો આ સફળતા મેળવવા તેમણે જે પ્રયોગો કર્યા હતા તેનો ખર્ચ ચાલીસ હજાર ડોલર થયો હતો અઢારસો ઓગણસીમાં એડિશન વિદ્યુત પ્રકાશ કંપની સ્થાપી અઢારસો એકાણુંમાં માં કાયનેટોસ્કોપિક યંત્ર શોધી કાઢ્યું અને ચલચિત્ર ઉદ્યોગને એક નવી દિશા આપી હવે તો થોમસ આલ્વા એડિશન માટે એક નવી શોધ કરવી એ આમ વાત બની ગઈ હજારથી વધુ શોધો અને પેટન્ટ એમના નામે થઈ કોઈએ એમને પૂછ્યું કે તમે કરેલ શોધોનું રહસ્ય શું છે તો એમણે જવાબ આપ્યો બૌદ્ધિક તેજસ્વીતા એક ટકો પ્રેરણા અને નવ્વાણું ટકા પરિશ્રમમાં રહેલી છે અઢાર ઓક્ટોબર ઓગણીસો એકત્રીસના રોજ ચોર્યાસી વર્ષની ઉંમરે આ વીજળીનો ગોળો બુજાઈ ગયો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડિયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં